विद्यार्थी मित्रों नमस्कार। हवे प्रकरण 12 जे छे हेरोनु सूत्र एमा आजे आपणे भाग नंबर 3 नो अभ्यास करीशुं। आ भाग नंबर 3 नी अंदर स्वाध्याय 12.1 नो दाखला नंबर जे आवे छे 5 नंबर छे। आ 5 नंबर ना दाखला नी रकम बोर्ड उपर लखेली छे। एक त्रिकोण नी परिमिति 540 सेंटीमीटर छे, एटले के त्रिकोण नी त्रणे बाजुनो सरवाळो 540 छे। तेनी बाजुओना माप 12 जेम 17 जेम अने 25 ना प्रमाण मा होय छे, तो त्रिकोण नुं क्षेत्रफळ शोधो। हवे सौथी पहला तो अहींया त्रिकोण लई लईए। अहींया बाजुओना माप नो गुणोत्तर आपेलो एटले दरेक बाजु पहला अलग अलग शोधवी पड़शे। एटले आ रीते थाय। आ ए बाजु छे, एनी सामेनी बाजु ने ए कहेवाય, बी नी सामेनी बाजु ने बी कहेवાય, सी नी सामेनी बाजु ने सी कहेવાય। એટલે ત્રણેય બાજુના માપનો ગુણોત્તર આટલો આપે છે, એટલે કે એ જેમ બી જેમ સી બરાબર 12 જેમ 17 જેમ 25 આવું આપેલું છે। એનો અર્થ કે એની કિંમત કેટલી થાય, બી ની કિંમત થાય, સી ની કિંમત કેટલી થાય, આમાંથી લખાય। માટે એ બરાબર તો 12 અને કઈ અચળાંક લખવો પડે કે બી બરાબર 17 કે અને સી બરાબર 25 કે, આ રીતે થશે, બરાબર છે। ચાલો હવે પરિમિતિ આપેલી છે, તો પરિમિતિ એટલે આપણે આગળ કર્યું એ રીતે ત્રણેય બાજુનો સરવાળો, એટલે એ વત્તા બી વત્તા સી, જે આપણને ખબર છે। પરિમિતિની જગ્યાએ કેટલા આપેલા છે, 540, એ એટલે લખવાના છે 12 કે, બી એટલે 17 કે અને સી એટલે 25 કે। 540 બરાબર ટોટલ સરવાળો કરીએ, 12 વત્તા 17 વત્તા 25, 12 વત્તા 10 20 30 40 50 ને 4 54, 54 કે આવશે। ત્રણેયનો સરવાળો કરીએ એટલે 540। હવે અહીંથી આ 54 ને કાઢીએ, એટલે 54 એક સાથે ગુણાકારના સ્વરૂપમાં જાય, તો ગુણાકારમાં હોય બીજી બાજુ જાય તો ભાગાકાર થાય, એટલે છેદમાં આવશે 54 બરાબર કે। માટે હવે છેદ વડે 54 એ દાન 540, એટલે 540 ઉડ્યા એટલે અહીંયા આવશે 10, એની કિંમત આવી 10 બરાબર છે, એટલે એની કિંમત મળી ગઈ બરાબર। હવે કે ની કિંમત 10 આવી ગઈ છે, હવે ત્યાંથી આગળ જઈએ તો હવે એ કેટલો થાય, બી કેટલો થાય અને સી કેટલો થાય એ હવે આપણે પહેલા લખવાનું છે। તો સૌથી પહેલા તો એ બરાબર અહીંયા જ લખીએ, એ બરાબર લખેલા છે કેટલા, 12 કે, એટલે 12 ગુણ્યા કે ની કિંમત આપી છે કેટલી, 10 જે આપણે અહીંયા શોધેલી, એટલે 12 એ દાન કેટલા થાય, 120 બરાબર, એટલે અહીંયા એની જગ્યાએ 120 આવશે અહીંયા બરાબર। ચલો હવે બી બરાબર એ જ રીતે વિચારીએ, તો બી બરાબર લખેલા છે 17 કે, એટલે 17 ગુણ્યા 10 બરાબર 170, અને સી બરાબર કેટલા તે અહીંયા ગણી નાખીએ, સી બરાબર આપ્યા છે 25 કે, એટલે 25 ગુણ્યા કે, કે એટલે કેટલા છે 10, એટલે જવાબ કેટલો આવશે 250, 25 એ 10, અને બી ની કિંમત 170, અહીંયા લખવાના 170, સી ની કિંમત છે 250। ચાલો ત્રણે ત્રણ માપ લખી ગયા, આવી રીતે પહેલા ત્રણે ત્રણ બાજુ આવી જાય પછી આગળ ચાલુ કરવાનું છે કામ। હવે એસ બરાબર ક્ષેત્રફળ શોધવા, એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, ચાલો એ એટલે કેટલા છે, તો એ બરાબર 120 વત્તા બી, બી એટલે કેટલા છે 170, અને સી બરાબર કેટલા છે, તો 250 એના ભાગ્યા 2। ચલો હવે સરવાળો કરીએ, 120 170 250, એનું ટોટલ કરો એટલે જવાબ આવશે 540 ભાગ્યા 2, એટલે જવાબ આવશે એસ નો જવાબ આવશે 540 ભાગ્યા 2, એટલે 270, કારણ કે 227 2 54 થાય, એટલે કે 270 થાય, લેસ બરાબર 270 બરાબર છે। ચલો હવે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે, કે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી
एस माइनस सी, एस ની કિંમત 270, 270 માંથી માઈનસ a, a એટલે કેટલા છે 120, 270 ઓછા b, b એટલે કેટલા છે 170, અને બીજું આવશે 270 ઓછા c, c એટલે કેટલા આપેલા છે 250, બરાબર 270 ગુણ્યા 270 માંથી 120 જાય 0, 7 માંથી 2 જાય એટલે 5, 2 માંથી 1 જાય 150 આવશે, બરાબર છે? પછી 270 માંથી 170 જાય એટલે કે 100 ગુણ્યા 270 માંથી 250 જાય એટલે કે 20, બરાબર છે? એટલે આ રીતે પહેલા સાદું રૂપ આપી દેવાનું, હવે વર્ગમૂળ જે રીતે નીકળે એ રીતે બહાર કાઢવા પ્રયત્ન કરવાનો, બરાબર છે? તો સૌથી પહેલા તો અહીંયા લખીએ તો 27 270 એટલે 27 દાન થાય, 270 150 એટલે 15 દાન થશે, 100 એમના એમ અને 20 એટલે આગળ હવે ઉપાડીએ તો 5 ચોકુ ને 20, ચાલો હજી આમાં જેટલા હવે ઉપડતા એટલા પાડવા પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો 27 એટલે 9 × 27, પછી આ બે વખત 10 આવે છે, 10 × 10 એટલે 100, એટલે આ બે 10 ભેગા થાય એટલે 100 થાય, અને બીજા 100 છે એટલે 100 નો વર્ગ લખી દેવાનો સીધો, એટલે આ આવી ગયું, આ આવી ગયું ને આ આવી ગયું, બરાબર. 27 માટે આગળ લખ્યા 9 × 27, 15 એટલે 5 × 15, પછી આ 5 એમના એમ અને 4 એટલે 2 નો વર્ગ, બરાબર. જેટલા વર્ગ આવે એટલા બને ત્યાં સુધી લખવા પ્રયત્ન કરવાનો. હવે જો હજી આગળ તમે જો આ 3 અને 3 ભેગા થશે, 3 × 3 એટલે 9 થાય, અને આગળ એક 9 બીજો આપેલો છે એટલે 9 નો વર્ગ થઈ ગયો. ચલો અહીંયા 100 નો વર્ગ, આ 9 આવી ગયા, 3 આવી ગયા, 3 આવી ગયા, ચલો 5 બે વખત એટલે 505 નો વર્ગ અને 2 નો વર્ગ, એટલે બધાના વર્ગ આવી ગયા. જો કઈ બાકી રહેતું નથી, બરાબર છે. હવે આગળ કરીએ આપણે તો વર્ગમૂળ લઈ લઈએ તો 9 નો વર્ગ છે તો અહીંયા 9 લખાય, 100 નો વર્ગ છે તો 100 લખાય. હવે વર્ગમૂળની નિશાની આવશે નહીં, 5 અને 2 બધાના વર્ગ નીકળી ગયા. હવે 9 × 100 × 5 × 2 એટલે 5 × 2 = 10, 10 ને 100 વડે ગુણો એટલે 1000, 1000 ને 9 વડે ગુણો એટલે કે 9000, તો 9000 ચોરસ, અને માપ આપેલા છે બધા સેન્ટીમીટરમાં એટલે ચોરસ સેમી, બરાબર. એટલે 9000 ચોરસ સેમી એ આ ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ થયો. કહો પડી ગઈ? એટલે આ દાખલો વ્યવસ્થિત ગણ, જ્યારે ગુણોત્તર આપેલા હોય તો પહેલા બાજુ અલગ અલગ શોધવી પડે, એટલે અચળાંક સુધી અલગ બાજુઓ સુધી પછી આગળ જવાનું, બરાબર. ચાલો નમસ્કાર.